ક્યારે આવશે દેવેન? કેટલી વાર લગાડી, કીધું કે 15 મિનિટમાં આવું છું, એની બદલે 30 મિનિટ થઈ. આ મોઢું છે ને નીચેથી ઉપર કરો ને આજુબાજુ જુઓ ને તો તમને દેખાય. પણ કોઈ વ્યક્તિ આજુબાજુથી આવે છે તો એ ક્યાંથી આવે છે? અને બીજું કે આજે મને તમે વાત જોડાવો છો, આ ખાલી 5 મિનિટ થઈ છે, હજી ખાલી 5 મિનિટ થઈ છે ત્યાં તમે આફડા ફાફડા થઈ ગયા, તો તમને હવે ખબર પડી કે દર વખતે 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 35-35, 40-40, એક એક કલાક સુધી હું બેહું છું ખાલી તમારી વાટે ને વાટે. એ સમય કેમ કઢાતો હોય છે? સાંભળી લીધું? હો, સાંભળી લીધું, બોલો હવે. લાવ્યા પૈસા, લાવ્યા થોડા કાપો. ખબર હતી. પહેલો પ્રશ્ન એ કેમ મોડા આવ્યા, ક્યાં હતા? બીજો પ્રશ્ન એ લાવ્યા તબ લાવ્યા. એની સિવાય તું મળવાય નથી આવતી, તને ખબર છે? સ્વાર્થી. સ્વાર્થી કઈ નથી, આવું તો છું અને જ્યારે મને ટાઈમ મળે ત્યારે આવું ને હું તમારી પાસે. અને હું જ્યારે આવું છું ત્યારે તમે પૈસા લઈને આવો છો એટલે હું થોડાક લઈ લઉં મારા માટે, એટલું જ છે બસ. લે. કેટલા છે? 10,000 જે મગાવ્યા તા છે. તમારા માટે પૈસા લાવું તો બહુ વાલા વાલા લોલા વાલા લાગો મને. અને નો લાવું તો? તોય લાગો છો ને. બસ બસ બસ, ખોટા લાગણીના નાટકો ના કીધું ને. સાંભળ મારી વાત. જો તમે જો દર વખતે મારા પ્રેમને આમ લાગણીના નાટક, લાગણીના નાટક કરી કરીને એવું નહીં બોલવાનું. આ તો દેખાય છે નાટકો. બસ મને ખોટું લાગી જાય. હા તો ખોટું લાગી જાય તો લાવ પૈસા પાછા. ના, તમારે મને આવવી પડે, પૈસા પાછા ન લેવાય. તો તું મારી વાત સિરિયસલી પહેલા સાંભળી લે, મનાવવાની વાત પછી કરીશું. હા છે ને, હવે પછી આપણે આ પૈસાની આપ લે કરવાનું નાન તેન બધું બંધ કરી દઈશું. કેમ? હવે મારા મમ્મી મારા મામા પાસેથી કેટલાક બહાના કરીને પૈસા માગે, એ પૈસા માગે એટલે એ આપે, એની પાસેથી હું બહાના કરીને હું લઉં, મારી પાસેથી બહાના કરીને તું લઈ જશો, એટલે તારે જરૂર છે એટલે તું લઈ જશો પૈસા. હા હવે કેટલું હાલ, કેટલો લાંબો સમય હાલશે આ, એટલે હું શું કહું છું? શું આ બધું હવે બંધ કરી દેવાનું, બરાબર છે? હવે હું તને પૈસા નહીં આપું. આવું નહીં કરો તમે, તમારે મને પૈસા તો આપવા જ પડશે. પૂરી વાત તો સાંભળ. હવે હું એવું વિચારું છું. શું? કે આપણે બે લગ્ન કરી લઈએ. એ ના, હવે લગ્ન થોડા કરાય. જો મેં એટલે જ કીધું તું કે તારો જરા કઈ વિચાર નથી, તારી પ્રેમ નથી, તું લાગણીના નાટકો જ કરશો. હું એમ નથી કહેતી, તમે સમજો ને મારી વાત. શું સમજવાનું જો એમાં? જો હું તમને સમજાવું. અત્યારે આપણે બે જણા આમનામ રહીએ છીએ, બરાબર છે? તો કેવું થાય કે આપણે હરીએ ફરીએ મોજ મસ્તી, પછી છે ને લગ્ન પછી આવું ન થાય. તમે બંધણીમાં આવી જાઓ ને હું બંધણીમાં આવી જાઉં, અને પછી મારે ઘર કામ કરવાના, તમારી મમ્મીનું સાંભળવાનું, આ તે સાસુ સસરા, એની કરતા છે ને તમે છૂટતી રહ્યો અને હું છૂટતી રહો, અને આમને પૈસા લાવતા રહ્યો ને આપણે હરીએ ફરીએ ને બસ મોજ જ કરીએ, ઓનલી ફોર મોજ. અરે તારી મોજમાં મારી ઘણી બધી મોજ વિખાઈ જાય છે, એનું હું તને વાંધો શું છે મેરેજ કરવામાં? બંધણીમાં બંધણીમાં ક્યાં બંધાવવાની વાત છે એમાં? અહીંયા તો એમ જ થયું ને, હવે તમે લગ્ન કરશો પછી તમારી મમ્મી એમ કહેશે, તમારા મામા એમ કહેશે, જા ધંધો કર, આ કર, તે કર, પછી તમારે નો છૂટકે મન મૂકીને તમારે કામે તો જવું પડે કે નહીં? એની કરતાં આપણે આમનામ રહીએ તો આમ મળતા રહીએ, બહાર જતા રહીએ તો કેવી મજા આવે, તમે એક વિચાર કરો. તું હશે તો જો તો પછી હા તે સારું લ્યો. તી મેરેજ ક્યારે કરો છી તો કે? હજી હું તમને સમજાવી રહી છું, અને મેરેજની તો રહી વાત, એ તો આપણે પછી ક્યારેક વિચાર કરી લેશું નિરાંતે. અત્યારે તમારે શું ઉતાવળ છે મેરેજ કરવાની? અત્યારે આપણો ટાઈમ છે તો ફરી લેવાય, મને એ ખબર પડે. પછી તમારે જો ધંધો જવું હોય તો પછી મારી કંઈ ના નથી, અને તમારે બંધણીમાં જવું હોય તો મારી કંઈ ના નથી. હું તો બંધણીમાં બંધાવવા તૈયાર છું, પણ એક બાજુ તું કહેશો એ સાચું છે. તો પછી? હા તો પછી લગ્ન કરી નાખીએ. ના તો હું એમ કહું છું તો પછી અત્યારે લગ્નનો વિચાર જવા દઈએ. સારું તઈ, લગ્નનો વિચાર જવા દઈએ. ક્યારેક છે ને અમારું મનાય, બધું તમારું નો હકારાય. હાલો હવે ઝડ આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાવ. હાલો આમાંથી વો પૈસા નથી મારી પાસે. ના આમાંથી હું નહીં આપું, લે Google Pay કરી દેજો. હાલો ને. હા હા હાલો ને હાલો ને.
હે ભગવાન, હવે તો ઘરમાં હદ થાય છે. હવે તો એમ થાય છે સાચું કે મારા પિયર વહી જાઉં, આટલી ઉંમરે જવાય પણ નહીં, પણ થાય શું? આ ધણંદનો એટલો બધો ત્રાસ છે ને કે વાત પૂછો. માં ભાણ્યો, પાણી હોય ને પનારે પડ્યો છે. અરે હવે એમાં ક્યાં નવું છે? હવે તારે જો એને સહન કરવાના જ છે તો પછી તું દાંત કાઢીને સહન કર, કે પછી આવી રીતે બોકા હા મારીને સહન કર, એમાં હું તારે શું થઈ જવાનું છે? અરે આ દિન સુધી તો એણે ખાલી 2-2 હજાર રૂપિયા ને 5-5 હજાર રૂપિયા માંગ્યા, એ આ શૂઝ લેવા ને પાર્ટી કરવા ને નક નવું કોણ જાણે કેટલાય ખર્ચા કરતો હશે તમારો ભાણિયો. આજે તો હદ થઈ ગઈ તમે ભાણિયાની. અરે હું થયું પણ હવે પાછું કાંઈ નવું એણે બીજે કંઈ વધારે મોટી માંગણી કરી એણે. અને તમે આખી દુનિયાના દયાળુ લાગણીશીલ મામા હોય ને તો તમને એવોર્ડ આપવો પડે. અરે પણ મારે દયા નોકરી થઈ એને મારે એમ ના પડતી હોય છે જે મારવા મળ્યું એને. દયા તો રાખવી પડે ને બેન છે મારી, કેટલી વાર તને હવે આ નાક એને તો નથી સમજ પડતી યાર, એને નથી ખબર પડતી મારી બેનને, પણ તને કંઈ ખબર નથી પડતી કે હવે આ પનારે પડી છે તો આપણે સહન કરવી. હવે તે હસતું મોઢું રાખીને સહન કરી લે. આ તમને ખબર છે એ તમારા ભાણિયા હું કર્યું? લોભી ના માલ ધૂતા રખાય. મારો દીકરો બિચારો કંજુસાઈ કરે કપડા લેવામાં, કે મારા પપ્પા બિચારા કેટલા નું પૂરું કરે, અને આ તમારો ભાણિયો એના કપડા પહેરીને વયો જાય નવા નવા. શું કરવું ને એ ખબર નથી પડતી. નથી તમે હમતના, કે નથી તમારી બેન હમતી, કે નથી તમારો પાણીઓ ઉડાવો. હવે એ છે આપણી પનારસ પીડા છે તો એને સહન કરવા પડશે. હવે આ એના દેવીના લગ્ન થાય અને જો ઓલી કંઈક બાય આવે હારી અને સમજદાર બાય હોય ને તો એ ઘરમાંથી જાય. મને કાંઈ લાગતું નથી કે આ જન્મમાં જાય એમ, એની રીતે તો નહીં જ જાય. બોલો હવે આ દેવલાને આપશે એ કોણ? એક તો છે 3 ફૂટ અને એમાં ઉડાવ અને કામચોર. અરે એવા છોકરાને પૈણે કોણ? કોઈની દીકરી દુખી કરવા કોઈ ન મોકલે. અરે કહેવાય છે ને કે ભગવાને જોડે લખી જ હોય, સમજા? તો એની આટે કંઈક ને કંઈક છોકરી હશે જ. હા એના લગ્ન થાય એ બિચારી દુખી આત્મા કોણ હશે ને? હે ભગવાન, કોઈ એવી દુખી આત્મા ન બનાવતા કે અમારા નણંદમાં ઘરની વહુ બને. નગર એ બિચારી મારી જેમ માથા પછાડશે, હું કેમ એની ભાભી તને પછાડું એમ? અરે કે જરીક તારી આશાનું કિરણ છે તો એ તું જીવતું રહેવા દે તું. જો એ બહુ હારી અને સમજદાર છે ને તો એ બે વા દીકરો વ્યા જાય આ ઘરમાંથી, અને જો તું લગ્નની ના પાડશો ને તો લગ્ન નહીં થાય ને તો આખી જિંદગી તારે હાચવવા પડશે એને. અને લગ્ન થઈ જાય ને તો ત્રણે ત્રણે હાચવવા પડશે, બે ને હાચવી હશે ને આ ત્રીજું ઉમેરો થાય. બધા એવા ન હોય. હવે ઓલી ઓલી છોકરી છે જે આવશે, જે ગમે દીકરી આવશે એને એને કે આપણે કઈ સંબંધ છે? આ તો હું એનું આ મારી બેનનું ઘર કહેવાય ને, એને ભાઈનું ઘર છે એમ માનીને અહીંયા રહે છે. પણ ઓલી ઓલી કઈ થોડી એમને રહે, એને તેમ જ થાય ને કે હું મારા પોતાના ઘરે ન જાઉં. વાહ, આ તમારે જેવું બધા વિચારતા હોત ને તો તો ક્યાં વાંધો હતો? હવે આ ડોહો કોઈ છોકરીઓ નો આપે આવી મામાજીના ઘરમાં રહે એ કોઈ રહે કોઈ દિવસ? એક વાત, તમે તમારા બનાવીને ફોન કરો અને કહી દો કે 100 કિલો નો સામાન લેતો જાય. અરે બનેવી તો કેમ જ કહેશે કે હું કે મેં કીધું હતું કે તું તાર ભાઈને ઘરે જા, એ કે મેં કાંઈ એને કીધું નથી. એ એમની રીતે કહેશે અને એની રીતે વી આવે, હું કોઈ વાતની ના નથી પાડતો. એ તો બિસર તૈયાર જ છે. કોણ જણા ગેંડા સ્વામી કયા ઘંટી લોટ ખાય છે, નવો પાડો થતો જાય છે. અને હું તમે કહેતો હતો ને હાચું જ કહેતી હતી મારી નણંદ, કે આ 5-5 કિલો નો હાથ છે, 50-50 કિલો નો હાથ છે. બોલો એમ કેમ? મારી બેન છે તો હું કામ એવું બોલે છે? તમારી બેન છે ને તો મને ખબર છે. કામ કરો, તમારી બેન અહીંયા રાખીએ તો હું મારી બેનને પણ બોલાવી લઉં, પછી બેયની બેનનું મજા જલસા જલસા પડી જાય. પછી કહેજો કે તારી બેન કેમ રોકાવા આવી. તો તમારી બેન એક દિવસ આવે તો તરત કહેશે કે મારી હારી કેદી જવાની છે. પણ હવે રે કે ન રે હું તો ફરક પડે તને? રોજ ને રોજ મારી યારે હું કામ ભેજા મારી કરશો? મને ખબર હશે હું એનાથી કંટાળી ગયો છું, અને હું મારા ધંધાનું મને ટેન્શન હોય એમાં આવીને તું પછી આ બેનની રામાયણ ખોલ તો મારે જાવું તો જાવું ક્યાં, તારું સાંભળવું કે બેનને કેવું કે હું કરવું એ મને કાંઈ ખબર નથી પડતી. મારું સાંભળવાનું
હું આ બેનને સાસરે વડાવી દો ને, એટલે તમારી બધી ફરજ પૂરી થઈ જાય. અને સાંભળો, તમે છે ને તમારી બેનને તમારા માણિયાને કહી દેજો કે મારા દીકરાના કપડાં કબાટમાં દેવા દે નહીં, નકર મારાથી ભૂંડી કોઈ નથી. સારું કહી દે, પણ હવે તું શાંત થા. હા, તમે જે કામ કરો ને કરો, જાઓ. કેમ છે ભાઈ? દેવેન, મારો નવો શર્ટ પહેરીને લઈ જવાની તારી હિંમત કેવી રીતે થઈ? અરે પણ નવો શર્ટ છે તો શું થયું ભાઈ? આ તમે મારા ભાઈ નહીં, તમારો શર્ટ મેં પહેર્યો છે ને. મને પૂછ્યા વગર મારો નવો શર્ટ પહેરીને જવાની તારી હિંમત કેવી રીતે થઈ? હવે ભાઈનો શર્ટ પહેરવામાં હિંમત થોડી દાખવવાની હોય, એ તો બિંદાસ પહેરીને વહી જવાનું હોય. મને પૂછ્યા વગર કેમ લઈ ગયો તું? મને પૂછ્યા વગર કેમ લઈ ગયો એમ કહું છું. સોરી, તમને પૂછવાનું રહી ગયું, પણ હવે મોડું થતું હતું ને, તમે કે દેખાતા નહોતા તો હું શર્ટ પહેરીને નીકળી ગયો. આ તારા મોડા થવાની ચક્કરમાં મારે મીટિંગમાં જે નવા કપડાં પહેરીને જવાનું હતું ને, એ મારું આખું સેટિંગ વિખાઈ ગયું. તો બીજા ઘણા બધા નવા કપડાં છે, એ પહેરી જવાય ને. પણ તને કોણે કીધું હતું કે મને પૂછ્યા વગર મારો શર્ટ પહેરીને જવાનું? અને તમારે એના કપડાં પહેરીને જવા હતા તો પૂછીને જવાય ને પહેરીને. અરે હું એ જ કહું છું, એ બાથરૂમમાં હતા ને, મારે થતું હતું મોડું, એટલે મેં પહેરી લીધું પૂછ્યા વગર, અને હું જતો રહ્યો. મને થોડી ખબર હતી કે મારો ભાઈ જ મારી પાસે આ પ્રશ્ન કરશે. કાલે તું મારા સોનાના દાગીના પણ મને પૂછ્યા વગર પહેરીને ચાલુ જશે તો મારે જોતું રહેવાનું. એક મિનિટ, તમે ઉતાવળમાં હતા, તમારે જવું હતું બહાર, બરાબર? એવું તો શું કામ કરવા જવું હતું કે તમારે ઉતાવળ હતી ને મોડું થતું હતું? કેશો જરા, એ થોડી મીટિંગ હતી ધંધા બાબતે, કદાચ ધંધો સેટ થાય એના માટે. કયો ધંધો કરો છો કે ધંધા બાબતેની મીટિંગ હતી? એ જ ને, ધંધો નથી કરતો ને, એટલે ધંધો કરવા માટેની મીટિંગ હતી. જો મને બહુ સારી રીતે ખબર છે કે તમે કયા ધંધાની વાત કરો છો ને. એ અચ્છા, હા, તમે જે છોકરી પાછળ રખડો છો ને, એ છોકરી એક નંબરની ફ્રોડ છે, ફ્રોડ. કઈ છોકરી? કઈ છોકરી? નથી ઓળખતા એ છોકરીને. હું મારી સગી આંખે જોઈને આવી છું કે તમે અમારી પાસેથી પૈસા લઈ જાઓ છો અને એક છોકરીને આપો છો. આવી છોકરીઓ તમને ખાલી પ્રેમમાં ફસાવે છે, તમને એવી આમ લાગણી અપાવે છે કે તમારા પ્રત્યે લાગણી છે, બરાબર? બાકી એવું કાંઈ હોતું નથી, એ છોકરી એક નંબરની ફ્રોડ છે. અરે કઈ છોકરીની વાત કરો છો? જે છોકરીને તમે મળો છો ને, એની જ વાત કરું છું. અરે આની જેવા તો કેટલાય રોડે ચડાવ્યા છે ને પહેલા, આમની પહેલા તો. હવે જરા સાચું બોલશો કે કઈ છોકરીને પૈસા આપો છો? એ હા, એ છે એક છોકરી. હા તો એ છોકરી છે ને એક નંબરની ફ્રોડ છે, જેટલું વહેલા તકે સમજી જાઓ ને એ સારું કહેવાય. તો તું અહીંયાથી મારા પપ્પા પાસે પૈસા માગી માગીને એ લુફી લફંગી છોકરીઓ પાછળ ઉડાડે છે? હા, અને આને જરાય શરમ નથી આવતી. તમારે જે બોલવું હોય ને એ બોલી શકો છો, પણ મને એ છોકરી વિશે હું એક પણ શબ્દ નહીં સાંભળી લઉં, કેમ કે એ છોકરી મારી પત્ની બનવાની છે, હું એની સાથે લગ્ન કરવાનો છું. એ છોકરી જ્યારે તમારી પત્ની બને ને ત્યારે કંઈ નહીં બોલીએ, પણ અત્યારે જે વસ્તુ કરી રહી છે ને એના પ્રત્યે તો અમે બોલશું જ. આ તમારી આંખ પર છે ને પ્રેમનો આંધળો પટ્ટો બંધાઈ ગયો છે, એને વહેલા તકે ઉતારો ને તો વધારે સારું કહેવાય. ઇનફ, મેં તમને કીધું ને કે હું છોકરી વિશે એક શબ્દ પણ નહીં સાંભળી લઉં. રેવા દેને ભાઈ, આની આંખો નહીં ખુલે એટલે નહીં જ ખુલે, અને આને બીજું સૂજે પણ શું, એવી લુખી લફંગીઓ છોકરીને જોવે, તેની પાછળ પૈસા ઉડાડે, અને એવી છોકરીઓ પણ બજારમાં બહુ રખડે છે જે આવા જેનામાં પટ્ટાવે, બરાબર, મીઠી મીઠી વાતો કરે, હોટલમાં બિલ અપાવરાવે, લાઇટ બિલ અપાવરાવે, ઘરનું બિલ અપાવરાવે, મોબાઈલનું બિલ અપાવરાવે. બિલ આને છે ને વન સાઈડ લવ કહેવાય, બીજું કાંઈ ના કહેવાય. એકવાર લગ્નની વાત કરી જોજો, જો હા પડે ને તો અમને કાંઈ વાંધો નથી. હા તો ના તો એની છે જ નહીં, એ પણ મને લગ્ન કરવા માટે ફોર્સ કરે છે. સારું કહેવાય ને, તારા જેવા છોકરાને જો એવી છોકરીઓ હા પાડતી હોય લગ્ન માટે તો બહુ સારું કહેવાય, તારા અને મારી ફોઈના ભાગ ખુલી ગયા. કરી લેવાય ને. આ જો છોકરી તમારી પત્ની જ બનવાની હોય ને તો એની પાછળ જે તમારે ખર્ચો કરવો હોય, જે તમારે પૈસા ઉડાડવા હોય ને એ ઉડાડજો, પણ તમારી કમાણીથી. હવે તમે કમાજો
અને તમે એની પાછળ પૈસા ઉડાડજો. અમારી પાસે એક રૂપિયો માંગવા નહીં આવતા કે નહીં પપ્પા પાસે માંગતા. બરાબર કીધું ને? તમે તો એવી રીતે વાત કરો છો જાણે તમે બહારથી કમાઈને લાવો છો ને હું તમારી પાસે પૈસા માંગુ છું. હું મારા મામા પાસે પૈસા માંગુ છું. તારા મામા છે ને મારા પપ્પા છે, અને તને વારે વારે પૈસા આપે ને એમાં મારે મારા પપ્પા જોડે વારે વારે ઝઘડો થાય છે. મારે બીજું કાંઈ નથી સાંભળવું. અંકિતા, આમની સાથે લપ નથી કરવી. તું મારા માટે ચા બનાવી, મારું માથું દુખવા લાગ્યું છે. અને તું જા, મારો નવો શર્ટ કાઢ. જા મારો નવો શર્ટ કાઢી લે. કોઈ દિવસ પહેરતો નહીં મને પૂછ્યા વગર. મારે મોડું થતું હતું એટલે પહેરી ગયો હતો. હા, આપી દેવું નવો શર્ટ. અંકિતા, આ દૂધીનું શાક ક્યારે કરવાના? ત્રણ પડીશ. આજે જ કરી નાખશું અને બે દૂધીનો હલવો કરી નાખશું. વાંધો ને. પણ મમ્મી, આ નેવાના પાણી હવે મોભારે ચડતા જાય ને એવું લાગે છે. એટલે? એટલે એ જ. આ ફઈનો ત્રાસ વધી જાય છે બહુ. આનું કંઈક જલ્દી કરો ને તો સારું કહેવાય. અંકિતા, આ કામ કરતા કરતા એ જ વિચાર કરું છું કેવા તારા ફઈજીને ઘરમાંથી કેવી રીતે કાઢવા. તું સેજે ચિંતા કરમાં ને, મને એને કેમ ઘરમાંથી બહાર કાઢવા ને એ સારી રીતે ખબર છે. આ તમે ઘરમાંથી બહાર કાઢવા માટે વિચારો છો, પણ પપ્પા એને તો એના બેનનો જ પક્ષ લેવો હોય જ્યારે હોય ત્યારે. એ પણ થઈ જશે. એટલે કઈ રીતે મમ્મી? તું આ તારા સાસુને હજી સમજી નથી શકી. તમારા મગજમાં કાંઈક તો વિચાર ચાલે છે. આ શું વાત છે બોલો તો? આ અંકિતાની સાસુ છે, કઈ જેવા તેવાની નહીં, સમજી ને. એટલે તો તમારા ઉપર ભરોસો છે. બાકી આ ફઈબા ઉપર તો મને એટલો ગુસ્સો આવે છે ને. સાથે એનો ભાણ્યો. સાંભળ, કેવો આઈડિયા લાગ્યો અંકિતા? ઓ મસ્ત મમ્મી. કેમ કે સાંભળ, અમારી નણંદને જ્યારથી હું લગ્ન કરીને આવી છું ને ત્યારથી મને ખબર છે એની દુખતી નસ. તને ખબર છે આ નવા નવા લગ્ન કરીને ગયા ને તોય બે ત્રણ વખત તો પાછા આવ્યા હતા. આ મહિનામાં ચાર વખત તો અહીંયા હોય. આ કેટલી વખત અરે સસરાએ સમજાઈ સમજાઈને મોકલાય છે. આ દોઢ વેતનો જીબડો છે, પાછા જ આવે ને. કાંઈ કંટ્રોલમાં રહી છે? એક મિનિટે જીભડી બંધ નથી રહેતી એની. તો આ હું જીભડી નહીં, આ જીભડો કહેવાય. પાછા મને કહે છે તારા ભાઈજી કે ભાભી આ તમારી જીભ છે ને 32 દાંતની વચ્ચે નાખો. તમારે કહેવાય ને મમ્મી કે ભગવાને મને 32 પૂરા નથી આપ્યા. હવે આ એકદમ શું કહેવાય, નાલાયક ભાઈને કેવી રીતે સમજાવવી કે 32 દાંત પૂરા નથી આપ્યા. આ છોડ ને, હવે આ બલા ઘરમાંથી જાય ને એટલે આપણે ગંગા નાયા. હે ભગવાન, આવી નળન તો કોઈ દુશ્મન નહીં, ન મરજો. સારું કહેવાય? આને નળન ના કહેવાય મમ્મી, આને મંત્રા કહેવાય. મંત્રા સુરપંખા કહીએ ને તો કઈ ઓછી નથી. મંત્રા તો સારી પણ હતી, કેમ કે એક જ વાર એને ખરાબ વિચાર્યું હતું પછી તેને પસ્તાવો પણ થયો હતો. પણ આ તારા ફોઈ સાસુને કઈ પસ્તાવો થાય એમ નથી. આ તને લાગે છે કે આને સેજે પાણી હલે પેટમાં? એટલે તો આપણને હેરાન કરવા આવ્યા છે. અને તમે આ જે પ્લાન બનાવ્યો ને એ બહુ મસ્ત બનાવ્યો છે. પણ અંકિતા, તારા સસરાને થોડા દિવસ માટે કોઈ કામથી બહાર મોકલવા પડશે, આ તો જ આપણો પ્લાન સક્સેસ થશે. એને તો આપણે, તમે કંઈક પ્લાન કરજો ને. પણ અમારા સસરા ઊંધા થઈ ગયા. હા શું કરે બિચારા. હા તારા સસરા તારા ઘરવાળાના ચિંતામાં અને એની બેનની ચિંતામાં ઊંધા થઈ ગયા હતા. હા અંકિતા, તું એક કામ કર ને, આ તારા ફૈજી આ ઘરમાંથી જાય ને તો આપણે હોટલમાં જમવા જવાનો વિચાર લાગે છે. જવું છે કે ન જવી? કે અરે હોટલની ક્યાં વાત કરો મમ્મી, આપણે તો છપછપા છપાઈ જવું છે અને મોટી પાર્ટી કરવી છે. જો એકવાર આ ઘરમાંથી જાય ને એટલે શાંતિ વળે આપણને. પણ મને એમ થાય છે કે અમારા નણંદ એ તો ઠીક, પણ એનો છોકરો એ હાવ આવો. એના બાપા બિચારા કેટલું મહેનત કરે અને આ છોકરો હા ઉડાવ. આ દીવા પાછળ અંધારા જેવું કામકાજ છે દેવેનનું. એમાં મમ્મી કેવું હોય, જેવું કૂવામાં હોય ને એવું ઓવેડામાં આવે. અરે એક કોકર હાવ કૂવો ખાલી હોય ને ભગવાનની કૃપા થાય ને ઓવેડામાં ઓટોમેટિક પાણી આવી જાય. એ તને નથી ખબર?
કાઈ નહીં, તમે જે પ્લાન કર્યો છે ને ઈ તમે મારા પપ્પાને તમે સમજાવી દેજો, એટલે એને થોડા તારા સસરાને આ પ્લાન જો ખબર પડશે ને તો આપણે બેને ધોઈ નાખશે ઢોકળી. તમે ખાલી છે ને એને બહાર જવાનું બે દિવસનું કહી દેજો. ક્યાં એ બિચારા કંટાળી ગયા છે, શું કરશે, આમાં રાજી થશે ને નીકળી જશે એની બે દાદાની. હાલે કામ કર, ઘણું બધું કામ પડ્યું છે. હાલ્યો તમારી ચા. અરે પકડો, જલ્દી ગરમ છે. અરે હું તને જ બોલાવવાનો તો કે ચા ને નાસ્તો લાવો મારે માટે, પણ આ ખાલી ચા લઈને છેમ આવી તું? આ નાસ્તામાં મેં થેપલા બનાવ્યા હતા, 22 થેપલા બનાવ્યા હતા. તો પણ લઈ આવ ને. શું લઈ આવે, ખાક લઈ આવે? આ તમારા ભાઈ પેલો દેવેન, એને નાસ્તો કર્યો, થેપલા ખાધા, અને થોડાક જે બચ્યા એ ફઈએ ખાધા, અને બીજા જે બચ્યા ને એ પેલી ઓલી છોકરી નથી જેની અરે રખડે છે એના માટે લઈ ગયો છે. શું? તમે પહેલા ચા તો પી લો. શું ચા પીવે આમાં? મને તો ખૂબ નાસ્તો કરવાની ઈચ્છા હતી આજે, અને તે મને કીધું હતું ને કે તમારા માટે ગરમ ગરમ થેપલા બનાવ્યા છે, એટલે હું એટલો એક્સાઇટેડ હતો ને કે ઘરે જઈને ગરમ ગરમ થેપલા અને ચા પીશ. પણ આ દેવેનનું મારે શું કરવું? સાલા ભીખ માંગવાની સાથે સાથે ભૂખડી ના પણ છે. થેપલા ચલો ખાઈ ગયો એનો વાંધો નહીં, પણ પેલી એવી લફંગીસ એમના માટે પણ લઈ ગયો. એ આ તમારા ભાગના જે વૈધા ને એમ કે વૈધા છે તો લઈ જાઉં છું. મેં કીધું આ તમારા ભાઈ માટે જમવા માટે છે, તો કે ના મારે પેલી માટે લઈ જવા છે. હવે મારે હું આવા ખાવાની? હું તમને રસોઈ બનાવી દઉં છું ને. અને બીજી વાત મારી સાંભળો, આ જે ફઈ ને આપણો ભાણિયો જે કરે છે ને એના માટે મમ્મીએ બહુ મસ્ત પ્લાન બનાવ્યો છે. મમ્મીએ પ્લાન બનાવ્યો છે? હા, જે રીતે આપણને હેરાન કરે છે ને એ આપણા ઘરમાંથી તો નીકળવાના નથી, તમે સમજો બરાબર. આપણે કદાચ ધક્કા મારી મારીને કાઢશું ને તોય આપણા ઘરમાંથી નીકળવાના નથી, એટલે મમ્મીએ બહુ મસ્ત પ્લાન કર્યો છે. અચ્છા, મમ્મીએ તે વળી એવો શું પ્લાન કર્યો છે કે એ લોકો આ ઘર છોડીને ચાલે જશે? પપ્પાને ખાલી બે દિવસ માટે બારગામ મોકલવાના છે, અને ફઈને તો એમ જ કહેવાનું છે કે આ પ્લાન પપ્પાએ કર્યો છે બરાબર. મતલબ આ પ્લાનમાં પપ્પા પણ ઇન્વોલ્વ છે એવું કહેવાનું છે, એવી અમને ફીલિંગ કરાવવાની. હા, એટલે એ ડરીને અહીંયાથી જતા રહે. જોકે મને લાગતું નથી કે ભાઈભાઈ આપણી આ પ્લાનથી ડરવાના છે કે જાશે, પણ તોય ટ્રાય કરવામાં શું જાય છે આપણું. જો મારી વાત સાંભળ, આ તે મને જે પેલા વિડીયો શૂટિંગવાળું કીધું ને, એ વિડીયો શૂટિંગવાળું અને આ પપ્પા પણ આ પ્લાનમાં સામેલ છે. આ બંને વસ્તુ છે ને એ રામબાણ ઇલાજ જેવા છે. એ તીર છોડશું ને એટલે છે ને સીધી સલતી પકડશે, અને પછી જોવા પણ નહીં મળે, એટલે છે ને આ પ્લાન સક્સેસ જશે એવું મારું મન કહે છે. પણ તોય આપણે સતર્ક તો રહેવું પડ્યો, અને તોય તમે છે ને પેલા પોલીસ ધમકીની તો ધમકી આપજો જ તે. આપણે જો ફોન નથી કરવાનો પોલીસવાળાને, પણ તોય એને કહેવાનું છે કે અમે પોલીસમાં ફોન કરી દીધો છે. અને હું તને પાછું એમ કહું ને કે પેલું વિડીયો શૂટિંગ કરી લીધું છે પ્રૂફ સાથે, તો તું પાછી બતાવતી નહીં, ખાલી કહેવાનું છે, બતાવવાનું નાટક કરવાનું છે. હા હા હા, બતાવવાનું થોડું હોય, નહીતર એ થોડા જાય આપણા ઘરમાંથી. આ બલા જાય ને તો સારું. આ કેવી ફોઈ પાનોરે પડી છે. વહી જશે વહી જશે, બધું થશે, કારણ કે દરેક લોકોનો ભગવાન હોય છે ને. જ્યારે હદથી પાર જુલમ વધે ને ત્યારે કહેવાય ને કે કંઈક તમને નવું સૂજે. આ માથા ઉપરથી પાણી વહ્યું જાય છે હવે તો, અને હવે જાય ને તો બલા સારું છે. હા, કીધા હું સમજુ છું, હવે એ પણ જશે, સૌ સારવાનો થઈ જશે. તું પહેલાં તો પપ્પા પાસે ધીરે ધીરે પૈસા માંગતા, ઉપરથી હવે પહેલાં તમારો શર્ટ પહેરી જાય, કપડાં પહેરી જાય, ને હવે તો ખાવામાં આવી તે બધું ખાઈ જાય છે. ખારી વેડા કરે છે નકરા. જો હું પૂરેપૂરો કંટાળ્યો છું નથી,
અને હવે મારે જાવું ક્યાં મને એને જ ખબર પડતી, પણ આજે તે પ્લાન કીધો છે ને એ જાવું ક્યાં કહી દઉં, આ ફોય તમારી અહીંથી જાય ને એટલે આપણે ફરવા જવાનું. કાંઈ વાંધો નહીં, લઈ જશો ને? અરે લઈ જઈશ પપ્પા, લઈ જઈશ. તો આ કેમ ચા નો પીધી? બસ મારે થોડીક જ પીવી હતી, એ થોડી એટલા માટે રાખી છે કે હવે તું ફરીવાર મારે માટે થેપલા બનાય ત્યારે હું આ થેપલા સાથે ચા ખાઈશ. તો આ તમારા ફઈને પાઈ દઉં. એ ગાંડુ, જાજા મારે માટે એ ચા રેવા દેજે, ગરમ કરજે અને ફરીવાર થેપલા બનાવજે. એ તમારે ગરમ કરી દો, પણ આ તમારા ફઈને પાઈ દઉં. અમથી તે સુર પંખાને એક મંત્રણ ગમે એ પાઈ હું ફેર પડવાનું. સુજે કરે મને ગરમ ચા જોઈએ બસ. અરે બેટું, મમ્મીએ પણ સારું માઇન્ડ દોડાવ્યું છે. બેટા, તે કહ્યું તું ને તારે પેલી નવી બાઈક લેવી છે, બહુ પૂછી આવી તારી મમ્મી. બહુ ઉતાવળા. 1,95,000 ની છે. અને 1,95,000 ની છે. પણ ચિંતા નહીં કર, તારી માએ 50,000 તો ભેગા કરી લીધા. મમ્મી, ડાઉન પેમેન્ટ તો થઈ ગયો. થઈ ગયું. મામા જિંદાબાદ, મામા જિંદાબાદ. જોજે હો, કોઈ સાંભળી ન જાય. હા મને એમ હતું કે તમારા ભાઈ ના જે પૈસા હોય છે એમાં 2-3 નોટ કેમ ઓછી હોય છે? શું સાંભળ્યું તમે? એ જ કે તમારા ભાઈ ના પૈસાના બંડલમાંથી 2-3 નોટ સરકાવ 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 કરીને 50,000 રૂપિયા ભેગા કર્યા અને 1,00,000 ઉપરની કઈક બાઇક તમે બુકિંગ કરાવી છે. મમ્મી, આ મામી આજે એટલું બોલે છે ને એટલે એટલું પૂરેપૂરું સાંભળતા નથી. એવું કાનના કાચા છે તારા મામી. મમ્મી તમારા બેટા, તું ચૂપ રહે ને હવે. ભાણાભાઈ, આ તમારા મામી ને છે ને કાન છે, ભગવાને કોડિયા નથી આપ્યા. નહીં નહીં, પણ કાનમાં ખામી આપી છે એમ કીધું મેં. કોડિયા તો છે જ નહીં તમારે. એવું છે કે મમ્મી એ કે નહીં, અમે બધાય સાંભળો છે. આ તો તમારા 3 એમના કાનમાં ખામી હશે. આ શું ચાવી લઈને બતાવો? હોય, એ તમારા માટે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? યસ. વાહ મારો દીકરો વાહ, આ સરપ્રાઈઝ તમારા માટે જ છે. આ ચાવી પકડો અને આ ચાવીનો લોક ખોલીને તમે તમારા ઘરે જાઓ. એટલે એ જ કે તમે અહીંયાથી જાઓ છો. અમે શું કામ જઈએ છે? મમ્મી, બાને જે એવું લાગે છે કે આપણે રમત કરીએ છીએ. ના, એ જણાવશો તમે કે આ ચાવી કોની છે, કયા ઘરની છે અને અમને શું કામ આપી છે? તમારામાં મીઠું મરચું હળદર બધું છે ને, એટલે દેખાય છે પૂરેપૂરું ભરેલું છે. પગાર થઈ ગયો છે બેટા વિજય, તું એક કામ કરજે, આજે ધુમાડો નીકળે ને એ પેલા આપણે ફાયર વાળા ને બોલાવી લેજે. તાડકા જેવી હશે. ખબર પડશે એકચ્યુઅલીમાં એવું છે ને રીચા બેન, આ તમારા ભાઈ ને આ નિર્ણય ની ખબર જ છે. ચિંતા નહીં કરો. શું છે ને આમાં એવું છે કે તમે જે કઈ પણ કરો, પણ હું અને મારો દીકરો તો આ ઘર માંથી નહીં જઈએ ને. એમાં એવું છે ને કે તમે નહીં જાઓ ને, તમે એકદમ મસ્ત પ્લાન બનાવ્યો છે એ તમને નહીં કહીએ.
ઈ સરપ્રાઈઝ. કઈ કઈ વાંધો નહીં, સરપ્રાઈઝ રાખો. તો શું અમે પાછા બેસી જઈએ કે તમારો પ્લાન બકશો? બેટા પેલા 100 નંબર વાળા ક્યારે આવવાના છે? જસ્ટ મને 10 મિનિટનું જ કીધું છે, પણ મને લાગે છે આ ભવાડો સાંભળીને વેલા આવી જશે. તું ફટાફટ ફોન કર, કેટલી વાર લાગશે. 100 નંબર એટલે પોલીસ. બોલે ભાભી, તમને શું લાગે છે કે તમે આ બધા નાટક કરશો અને અમે ચલવી લઈશું? હા કેમ, તમે અત્યાર સુધીના જે નાટક કર્યા એ ઓછા હતા? શું નાટક કર્યા? એજ કે તમારો દીકરો ગમે ત્યારે ના મામા પાસે ઇમોશનલ થઈને પૈસા માંગીને લઈ જતો હતો. આ તો હું ગુનો કર્યો તો પૈસા માંગ્યા ને આપ્યા ને. બોલો, એને ગુનો કેવાય? એને ભિખારી વેડા કેવાય? જે કેવાય તે લીગલી માંગેલા છે ને લીગલી મળેલા છે, એમાં અનલીગલી હું છે કે તમે પોલીસને બોલાવજો ને પોલીસ આરોપતા કઈ કરી લે. બીજી વાત કે મારા દીકરાના ગમે ત્યારે પૂછ્યા વગર કપડા સારા સારા પહેરી અને બહાર ઇમ્પ્રેશન પાડવી કેમ? અને તમે જે અનલીગલીની વાત કરો છો ને એ તમારા મમ્મીએ કર્યું છે, કે મારા પપ્પાના થપ્પામાંથી જે જે નોટો સરકાવી છે ને એ અનલીગલી છે. અને મારી પાસે એનો વિડિયો પણ ઉતારેલો છે 100 નંબર વાળાને બતાવવા. મમ્મી હું શું કહું છું કે આ 100 નંબર વાળા આવે, હા, આપણને પકડવા માટે પહેલા શું માંગે? પ્રૂફ એ મારી પાસે છે મોબાઈલમાં. શું છે? તમે આમ થપ્પીમાંથી બબ્બે ત્રણ ત્રણ નોટ ખેરવી લેતા હતા ને, એ છે. વિડીયો નથી ફાયદા, એવા ઘણા વિડીયો છે જે તમે રોજે પૈસા લ્યો છો ને. અંકિતા પાસે પેલો વિડીયો પણ છે. કયો? કે જ્યારે પપ્પા પાસેથી આ પૈસા લઈને જતો હતો અને બહાર જઈને પેલી લફંગી છોકરીઓની પાછળ એ પૈસા ઉડાવતો હતો, એમને આપતો હતો, એ વિડીયો અંકિતાએ પણ શૂટ કરેલો છે. મારી અંકિતા દીકરી. ઓ સમજાયું મારે ભાઈ? હવે તમે જાઓ છો કે તમને ધક્કા મારીને કાઢી અહીંયાથી? એટલે મારા 100 નંબર માં બેટા ફોન લગાવને કેટલીક વાર છે એમને. એ એ એ હું 100 નંબર ની ધમકી આપું છું એમને. 100 નંબર પર મમ્મી કરવા પડે. ચાવી લઈ લીધી તમે? હા હા, ચાવી લા તો મેં રહો રહો બાબી. એમની પાસે તમે સ્ટેટમેન્ટ આપજો ને. હા ભાભી, રેવા દો ને તમે, આ તમારી રેવા દો. તમે આ 100 નંબરની ધમકી આપીને અમને મારા દીકરાને કાઢવા માંગો છો. અમને મારા દીકરાને પણ ખબર છે કે તમારું છે ને મારી આગળ કંઈ ચાલતું નથી, એટલે એટલે બીજું તો તમે શું કરી શકો? 100 નંબરને બોલાવો. અમારે બેટા કોઈ આવ્યું ખખડાયું? કોઈ કઈ અવાજ આવ્યો? કોઈ ખખડાયું? પોલીસ. પોલીસ દીકરા બીતા નથી આવ્યા મમ્મી? પપ્પા 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 મારા ફૂલડાની ફોરમ ફાઈવા ક્યાં જાવ છો?